આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 7 કલાકારની ભૂલ તેના વિશે આજે આપણે સમજવાનું છે અને અભ્યાસ કરવાનું છે તો તમારું પુસ્તક તમે ખોલશો પાઠ 7 કલાકારની ભૂલ પાના નંબર 29 તો આપણે એના વિશે આજે સમજીશું અને અભ્યાસ કરીશું તો પાઠશાળ કલાકારની ભૂલ તે એક સરસ નાની એવી વાર્તા છે તો તમે સાંભળશો તો તમને મજા આવશે તો તમારું પુસ્તક ખોલીને બેસજો તેમાં એક સરસ મૂર્તિઓ બનાવનાર કલાકાર શિલ્પી તેની વાત કરવામાં આવી છે તો તેમાં છે વાંચીને હું તમને સમજાવું છું તે તમે સમજવાનો પ્રયત્ન કરજો અને મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો તેનું નામ તુલમોહન હતું શું હતું તુલમોહન પરંતુ લોકો તેને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આવેગ મૂર્તિઓ બનાવતો હતો મોહન ખૂબ સરસ મૂર્તિઓ બનાવતો હતો આકર્ષક લાગે આપણને એમ થાય કે મૂર્તિ હમણાં આપણી સાથે વાતો કરશે બોલશે એટલી સરસ મૂર્તિઓ તે બનાવતો હતો તે મૂર્તિઓ જોઈને વલભલા દંગ રહી જતા અને એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીને મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો પણ કંઈ મૂર્તિ બોલે ખરી આખરે મામાને પણ જાણ થઈ ગઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે તો મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા તો મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી આખરે સમય જતા એ વૃદ્ધ થવા લાગ્યો બરાબર તો એની ઉંમર વધી ગઈ પછી એને વિચાર આવ્યો વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મારું મૃત્યુ થશે મારે મરવું પડશે તો મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે મોહનને એક એવો વિચાર આવ્યો કે હવે પોતે વૃદ્ધ થવા લાગ્યો છે તો તેને એમ થયું કે હવે મારે એવું કોઈ કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ભૂલે નહીં અને મને યાદ કરે તો એવું એને વિચાર આવે છે વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ આકાર અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી કેટલી મૂર્તિઓ બનાવી 10 મૂર્તિઓ ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા તેની પાસે હતી તે સરસ કલા તેની પાસે હતી કે એકદમ સરસ મૂર્તિઓએ બનાવતો હતો તો એણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી કેટલી બનાવી 10 મૂર્તિઓ તો એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે તો તેણે એક તરકીબ વિચારી કાઢી એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો યમરાજ એટલે દેવતા તો એ તેમણે મોહનને લઈ આવવા માટે એક દૂત દૂત એટલે માણસ યમરાજનો માણસ તો તેને મોકલ્યો એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિ મૂર્તિઓની વચમાં મોહન ઊભો રહી ગયો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો દૂત મોહનના ઘરે આવ્યો જોયું તો એક સાથે 11 મોહન ઊભા હતા કેટલા હતા એક સાથે 11 થી કારણ કે 10 મૂર્તિઓ તેણે પોતે બનાવી હતી અને 11 મો પોતે જીવતો મોહન ઊભો રહી ગયો તો 11 મોહન ઊભા છે દૂતને નવાઈ લાગી એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો યમરાજને બધી વાત કરી દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ તો ગુસ્સે થઈ ગયા તો યમરાજે તો કહ્યું બરાબર કે યમરાજ ગુસ્સે થઈ ગયા યમરાજે કહ્યું મૂળ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે આપણે દેવતા છીએ થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે યમરાજે શું કહ્યું દૂતને કે તું તારી થોડી બુદ્ધિ ચલાવ તો જીવતો મોહન તને પકડાઈ જશે તો પછી ફરીથી આવે છે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી દૂધ તો પાછો ચાલ્યો મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો પાછી એ મૂર્તિઓની વચ્ચે
જઈને ઊભો રહી ગયો. બુદ્ધ આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક જીવતો મોહન છે, કારણ કે યમરાજે બુદ્ધને કહી દીધું કે એક જીવતો મોહન છે, જીવતો મોહન છે. જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો, પણ મૂર્તિઓ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બુદ્ધિ તારી બધી મૂર્તિઓ જીવન લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. એટલે આ મૂર્તિઓની તુચ્છ એટલે નથી હોય, એટલે એમની કઈ કિંમત નથી આ મૂર્તિઓ, એવું કહેવાય. તો મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં. એ એકદમ બોલી ઉઠ્યો કે સી ભૂલ છે. બસ આ જ વાક્યથી દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ જાય છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે મોહન ખાલી એક જ વાક્ય બોલ્યો કે સી ભૂલ છે, તો એનાથી મોહન તરત જ પકડાઈ ગયો અને દૂત એને પછી લઈ જાય છે, કારણ કે મોહનનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. હવે આપણે થોડીક શબ્દ સમજૂતી એટલે કે શબ્દોનું આપણે અભ્યાસ કરીશું, શબ્દ સમજૂતી સમજીશું, અને કાકા ઉપર થોડુંક તમે ધ્યાન રાખજો તો શબ્દ સમજૂતીનો વધારે ખ્યાલ આવશે. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર, શિલ્પી એટલે મૂર્તિઓ બનાવનાર, આબે એટલે બહુ તાદ્રસ, દ્વાર એટલે પારણો, તફાવત એટલે ભેદ અને જુદાઈ, તરકીબ એટલે યુક્તિ, યમરાજ એટલે મૃત્યુનો દેવ, ખાલી હાથે એટલે પશુ વિધા સિવાય, દેવતા એટલે દેવ, નિષ્ણાત એટલે નિપુણ, તુચ્છ એટલે નજીવ કે નકામી વસ્તુ, બરાબર તુચ્છ. પછી એક ઊભી પ્રયોગ સમજવાનો છે, બની જવું એટલે છેતરાઈ જવું, બરાબર. જે મોહનને દૂધ લેવા આવે છે અને દૂધ છેતરાઈ જાય છે, એટલા માટે બની જવું એટલે છેતરાઈ જવું. પછી છે જીવદાર્થી શબ્દો થોડા સમજીશું, મરેલું જીવતું, યુવાન તો ભરડો, અશાંતિ તો શાંતિ, મૂર્ખ તો ચતુર, જન્મી તો ધીમે, આવું જવું. પછી થોડા નમૂના મુજબ શબ્દ આપણે સમજવાના છે, તે આપણે જોઈશું. આ નમૂનો છે, પગાર તો પગારદાર, ચોકી તો ચોકીદાર, ધાર તો ધારદાર, કામ તો કામદાર, દુકાન દુકાનદાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા પુસ્તકમાં સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તે તમારે ગૃહ કાર્યમાં લખવાના છે. ગૃહ કાર્ય તમારી નોટબુકમાં તમે નોંધી લેશો. સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ અને જો હું શિલ્પી હોઉં તો તેના વિશે 5 વાક્યો પણ લખવાના છે. ઓકે.